समाचार સામે આવી રહ્યા છે, કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્હી પહોંચ્યા છે. જી હા, દિલ્હીની મુલાકાતે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ. કેન્દ્રીય કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રીને તેમણે રજૂઆત કરી છે. રાજ્યના ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો મુદ્દે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી. રાજ્ય સરકારના પડતર મુદ્દાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ગયા છે ફોનલાઈન પર. બ્રિજેશ, રાઘવજી પટેલ રાજ્યના કૃષિ મંત્રી દિલ્હીની મુલાકાતે, કઈ રીતે મહત્વની હતી તેમની આ મુલાકાત? જે વાત કરીએ તો રાજ્ય સરકારના કેટલાક પડતર મુદ્દાઓ અને સાથે પશુપાલકો અને ખેડૂતોને લગતી રજૂઆતોને લઈને રાજ્યના કૃષિ મંત્રી દિલ્હીના પ્રવાસે છે, તેઓ દિલ્હી પહોંચ્યા છે. ત્યાં મુલાકાત પણ કરી છે કૃષિ મંત્રી સાથે અને ખેડૂતોને જે મૂંઝવણ અથવા તકલીફો છે તે તકલીફોની રજૂઆત કરવામાં આવી છે અને તેનો ઝડપથી ઉકેલ કેન્દ્ર સરકાર લાવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે. જે પ્રશ્નો હતા, પાક વીમાને લગતા પ્રશ્નો હોય કે પછી ટેકાના ભાવે ખરીદીના મુદ્દાઓ હોય, આ મુદ્દાઓ ઉપર વિશ્વ ચર્ચા ત્યાં કરવામાં આવી છે અને તે અંગે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રી રજૂઆત કરી છે, પશુપાલન મંત્રીને પણ મળી અને પશુપાલકો માટેના નિર્ણયો લેવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. જી જી, આભાર પૂરી માહિતી માટે બ્રિજેશ. તો હાલ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્હીની મુલાકાતે, જ્યાં તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચાર. આજે સાંજે 4 વાગે ગૌણ સેવા પસંદગી મંડળની પત્રકાર પરિષદ, જેના પર સૌ ઉમેદવારોની નજર ટકેલી છે. આપને જણાવી દઈએ, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. બિન સચિવાલય પરીક્ષા મુદ્દે તેઓ માહિતી આપશે. અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ માહિતી આપશે. મોકૂફ રખાયેલી પરીક્ષા અંગેની માહિતી આપવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ અંગે પણ જાહેરાત કરી શકે છે. તો બિન સચિવાલયની પરીક્ષા, જેને ગઈકાલે મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો અને તે બાદ આજે એ કે રાકેશની આ પ્રેસ કોન્ફરન્સ. જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢની જેલમાં બર્થડે પાર્ટી ઉજવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ તપાસ સમિતિની રચના કરી. રાજકોટ જેલના ડેપ્યુટી એસપી આરડી દેસાઈ આ સમગ્ર મામલે તપાસ કરશે. તપાસ બાદ દોષિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આપને જણાવી દઈએ, જેલમાં બર્થડે પાર્ટી ઉજવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વિડીયો જૂનાગઢ જેલનો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે શું કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌકુની નજર ટકેલી છે. તેની વચ્ચે હાલ તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ જ મામલે રાજ્ય પોલીસ વડાએ તપાસ સમિતિની રચના કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે. ઉદય, જૂનાગઢ જેલનો એક વિડીયો સામે આવ્યો હતો, સવાલ થતો હતો કે આ તો મનોરંજન નું સ્થળ છે કે પછી જેલ છે, કેમ કે જે રીતે બર્થડે પાર્ટીની ઉજવણી તેની વચ્ચે હવે કાર્યવાહી અને તપાસના આદેશ માટે આગળના જે પગલા છે તે લેવામાં આવી રહ્યા છે. શું અપડેટ ઉદય? જેલ છે કે જલસાની જગ્યા એ કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે જેલની અંદરનો અને વિડીયોની અંદર જે પ્રમાણે આપણે બધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ, એ દ્રશ્યો જોતા જ તે ખ્યાલ આવી જાય કે આખરે જેલ છે કે જલસા એ કહેવું મુશ્કેલ પડે છે. ત્યારે તે જે આખો મામલો સામે આવતાની સાથે જ તે કહી શકાય કે ગુજરાત પોલીસ વડા દ્વારા અત્યારે જે રાજ્યના જેલ વડા દ્વારા છે આખી તપાસની સમિતિ બનાવવામાં આવેલી છે. રાજકોટ જેલના ડીવાયએસપી આરડી દેસાઈને તપાસ સોંપવામાં આવેલી છે. જે બર્થડે પાર્ટી આખી ઉજવવામાં આવી છે તે દરમિયાન કોની કોની બેદરકારી નિષ્કાળજીઓ છે, કોના દ્વારા આખો આ તમામ વસ્તુ અંદર પહોંચી હતી, કોણ કોણ સંડોવાયેલું છે, આ તમામ મુદ્દાઓને તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ જે પણ આમાં ગુનેગાર જણાશે અથવા તો કોઈને પણ સંડોવણી આમાં સામે આવશે તો તમામ ઉપર, ભલે પછી પોલીસ કર્મચારી હોય કે પછી જેલના કોઈ સ્ટાફના કર્મચારી હોય, તે તમામ ઉપર અલગથી ગુનો નોંધી અને વધુ તપાસ કરવામાં આવશે. જી ઉદયપુરી માહિતી માટે આભાર. તો રાજ્ય પોલીસ વડાએ આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરી છે. જે કમિટી આ મુદ્દે તપાસ કરશે, આ વિડીયો ક્યાંનો છે, કેવી રીતે આ પૂરી ઘટના છે તે જેલની અંદર સંભવ બની તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે અને તે બાદ કડક કાર્યવાહી જે પણ જવાબદારો છે તેમની સામે કરવામાં આવશે.